એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત આદર્શ ગામમાં આપનું સ્વાગત છે. આદર્શ ગામમાં આજે વાત કરીશું સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરાએ દત્તક લીધેલા ફતેપુર ગામની. જોઈએ સાંસદ દેવજી ફતેપુરાએ ફતેપુર ગામને આદર્શ બનાવવા માટે ગામનો કેટલો વિકાસ કર્યો છે અને ખરેખર ફતેપુર ગામને આદર્શ કહી શકાય તેવા તેમણે કયા કયા વિકાસના કામો કર્યા છે. ફતેપુર ગામને આદર્શ બનાવવા માટે અને ગામનો વિકાસ કરવા માટે સાંસદ દેવજી ફતેપુરાએ આ ગામને દત્તક લીધું. જોકે સાંસદ ગામનો કેટલો વિકાસ કરી શક્યા અને તેમણે દત્તક લીધેલા ગામનો વિકાસ કરવા માટે કયા કયા કાર્યો કર્યા તે જાણવા માટે જોઈએ આદર્શ ગામની વર્વી વાસ્તવિકતા દર્શાવતો આ અહેવાલ. આદર્શ ગામની સફર આજે પહોંચી છે સુરેન્દ્રનગર જિલ્લાના ફતેપુર ગામમાં, જેને સાંસદ દેવજી ફતેપુરાએ દત્તક લીધું છે. તપાસ કરીશું કે સાંસદ ફતેપુર ગામને કેટલું આદર્શ બનાવી શક્યા. ગામની સ્થિતિ જોઈને તે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે ગામનો કેટલો વિકાસ થયો છે અને ગામ આદર્શ બન્યું છે કે કેમ. પરંતુ તે પહેલા આપણે જાણી લઈએ કે પોતાના ગામનો વિકાસ કરવાને લઈને સાંસદ દેવજી ફતેપુરા શું કહી રહ્યા છે અને સાંસદ શું માની રહ્યા છે તે જાણવા માટે તેમને પૂછ્યું કે તેઓએ ફતેપુર ગામને શા માટે દત્તક લીધો અને દત્તક લીધા બાદ ગામનો કેટલો વિકાસ કર્યો. સાંભળો દેવજી ફતેપુરાએ શું જવાબ આપ્યો. પાટડી તાલુકો પછાત તાલુકો છે અને એમાંય આ ફતેપુર ગામ રહ્યું એ અતિ પછાત ગામ છે. ત્યાં કોઈ પણ જાતની સુવિધા નથી અને તમે આ ગામ તમે દત્તક લ્યો એટલે મેં આ ગામ દત્તક લીધું. તે પછી ત્યાં ગામમાં તમે દત્તક લીધું ત્યારે શું પરિસ્થિતિ હતી? ત્યારે પરિસ્થિતિ એવી હતી કે અહીંયા કોઈ પણ જાતની સુવિધા હતી નહીં. સ્કૂલની નહીં, પાણીની નહીં, શૌચાલયની નહીં, કોઈ પણ જાતની કાંઈ પણ સુવિધા હતી નહીં. રસ્તાની પણ, રોડ રસ્તાની પણ સુવિધા નથી. સાંસદ સાહેબે તો પોતે દત્તક લીધેલા ગામોનો વિકાસ કર્યો હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ હકીકત શું છે તે જાણવા માટે અમે ગામમાં દાખલ થયા. ગામમાં દાખલ થતા જ અમારી સામે આદર્શ ગામની વાસ્તવિકતા આવી સામે. ગામમાં પ્રવેશતાની સાથે જ અમને આશ્ચર્ય વચ્ચે ઉકરડાઓ અને ગટરોનું વહેતું પાણી, ગંદકી અને અસ્વચ્છતા તેમજ તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓ નજરે પડ્યા. આટલું જ નહીં, ગામમાં ગટર લાઈનો જ નથી. ગટર લાઈન ન હોવાને કારણે ગામનું પાણી ગટરને બદલે રોડ પર જ વહે છે. રોડ પર ગંદુ પાણી વહેતું હોવાને કારણે અને ગંદકીને કારણે ગામમાં અનેકવાર રોગચાળો પણ ફેલાઈ ચૂક્યો છે. ચોમાસું પણ આંગણે આવીને ઊભું છે ત્યારે જો કોઈ કાર્યવાહી નહીં કરાય તો ગંદકીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. સાંસદે દત્તક લીધેલ આદર્શ ગામનો આ આદર્શ રસ્તો છે ને આદર્શ રસ્તો કયા પ્રકારનો છે તેની કલ્પના ખાસ કરી શકાય. ખાસ આદર્શ ગામ બનાવવાનું હતું ને, આ આદર્શ ગામની પહેલી પ્રાથમિકતા કે પહેલી પ્રાયોરિટી એ હતી કે ગામને સ્વચ્છ બનાવવું, સ્વચ્છતા રાખવી, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ એક મિશન છે. પરંતુ પ્રધાનમંત્રીનું મિશન કંઈક ને કંઈક તેમના જ સાંસદોએ દત્તક લીધેલ જે ગામો છે તેની અંદર જોવા નથી મળતું. સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરાએ આ ગામ દત્તક લીધું છે પણ ગામને આદર્શ તો નથી બનાવી શક્યા, પણ ગંદકી મુક્ત પણ હજી સુધી નથી બનાવી શક્યા. ગટર નહીં, કંઈ સગવડ નહીં, જુઓ ને ઉકેડો ને એવું બધું આવે. પાણીને ચોમાસામાં તો અહીં આટલું આટલું પાણી ભરાય છે અમારે. આ તો હજુ સારું છે, અત્યારે ચોમાસામાં વરસાદ થાય ને એટલે તો આ બધું ભર્યું હોય છે. આમ નેકરે એવું નહીં હોતું. એ બધી આ બધી આ ઉકેડાના હિસાબે અમારે બહુ અગવડતા પડે છે એટલે ઉકેડાનું તો ખાસ કરીને કરાવજો. અને સંદાસ બાસનું એવું કંઈ હજુ અમને મળ્યું નથી બરાબર, એટલે એ બધી તકલીફ તો અમારે છે જ, એ કંઈ મળ્યું નથી હજુ. પ્રધાનમંત્રી મોદીનું એક સ્વપ્ન અને અભિયાન છે કે દેશના દરેક ઘરમાં શૌચાલય બનાવવામાં આવે, પણ પીએમ મોદીનું આ અભિયાન સાંસદોએ દત્તક લીધેલા ગામમાં જ ફળીભૂત ન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. આપને પણ અચૂક આશ્ચર્ય થશે કે આ આદર્શ ગામમાં અડધા કરતા પણ વધારે ઘર એવા છે જેમાં હજુ સુધી શૌચાલયો બન્યા જ નથી. નહીં સંડાસ બાથરૂમ પાસે તમે જુઓ ઉકડે બુકડે ચું પાણીની તકવડતા ચીવી અમારે
એકી પાણી કરવા જવું હોય તો તગવડ એવી છે, લૂંટે જવું હોય તો તગવડ એવી છે, કોઈ કોઈ જાતની ખામી નહીં એવી તગવડ છે. બોલો શું મુશ્કેલી પડે? મુશ્કેલી વળી લૂંટે જાવ ત્યાં જવાનું, તળાવની પાર ઉટીને જાય તારે અંદાજ બાથરૂમ છે નહીં. સરકારમાં અરજી કરી, કોઈ અમારે રાડ જ નહીં આપતું. હાથમાં બાળક લઈને દેખાઈ રહેલ આ મહિલા છે હેતલબેન જેડાણી. હેતલબેનના ઘરે પણ શૌચાલય નથી બન્યું. ઘરમાં શૌચાલય ન બન્યું હોવાને કારણે હેતલબેન જેવી અનેક મહિલાઓએ ખુલ્લામાં શૌચ કરવા જવું પડે છે. આદર્શ ગામના 35% કરતા વધારે લોકો શૌચાલયનો ઉપયોગ જ નથી કરી શકતા. વારી મુશ્કેલી તો જબ્બર, વારી ચોમાસામાં વારી ઠેઠાઈને જવું પડે વારી સંડાસ કરવા, અને મોટા મોટા હે કશું અમને આવતા રહે નહીં, સંડાસ બના દેતા કે નહીં આ ઓલી ગટર લાઈન આપતા, કઈ જ નહીં મકાને નહીં હાલતા કે કશું કરતા જ નહીં. ગામની સ્થિતિ પર થોડી નજર ફેરવ્યા બાદ અમે પહોંચ્યા ગામની ભાગોળે. ગામની ભાગોળે અમને કેટલાક વડીલો મળ્યા. અમે વડીલો સાથે વાતચીત કરીને તે જાણવાનો પ્રયત્ન કર્યો કે કહેવાતા આદર્શ ગામમાં કેટલો વિકાસ થયો છે અને વડીલો ગામના વિકાસનું શું કહી રહ્યા છે. સાંભળો ગામના વિકાસને લઈને વડીલો શું કહી રહ્યા છે. તમને ખાસ પૂછવા માંગીશ કે સાંસદ તમારા વિસ્તારના જે છે તેને ગામ દત્તક લીધું, ગામ દત્તક લીધા પછી શું વિકાસ ગામની અંદર? વિકાસ થયો નહીં ગામ લીધા પછી. જો કઈ સંડાસ નથી, બાથરૂમ નથી, કોઈ બધા ચોપડા એમનેમ છે, પાણીનો કોઈ નિકાલ હે નહીં, બધું એમનેમ જ છે, કઈ પણ અમારા ગામમાં કામ નહીં થયું. શું મુશ્કેલી ખાસ ગામની? અમારે અંદર અંદર લાઈન આપવી પડે, નકર ઘંચી થાય છે એટલે વૃક્ષારો ફાટી મેં કરશે. હા, એટલે અમને અમે ખાસ આ લાઈન નાખવાનું. હા, ફતેપુરા દત્તક લીધેલો પણ કોઈ કામ થયું નહીં. ગટર વ્યવસ્થા નથી, ગંદકી ફાટી નહીં, અરે રોગચારો થાય, કોઈ બાવળિયાની વ્યવસ્થા નહીં કરી કાઢ્યા નહીં, કોઈ મકાન નહીં, સંડાસ 50% નહીં બન્યા, બધી મુશ્કેલી છે. કોઈ ધ્યાન નહીં દીધું ફતેપુરે, આય કોઈ મુલાકાત નહીં કરી, આવતા જ નહીં, ચોંટાઈને જીયા જીયા. બાથરૂમ બધું બાકી જ છે, બધું કઈ જ કામ નથી. જે મોલ ને મકાન હે ને ઈ જ છે, બીજું કોઈ કોઈ મકાન નથી આવ્યું. જો કે સાવ એવું પણ નથી કે સાંસદે દત્તક લીધા બાદ ગામનો કોઈ વિકાસ જ નથી થયો, કે સાંસદે ગામમાં કોઈ વિકાસના કાર્યો જ નથી કર્યા. સાંસદ દેવજી ફતેપુરાએ ગામમાં કેટલાક કામો કર્યા છે તેના પર એક નજર કરીએ તો, જૂની પ્રાથમિક શાળાના સ્થાને નવી શાળા બનાવી, ગામમાં આરોગ્ય કેન્દ્ર માટે એક મકાન બનાવવામાં આવી રહ્યું છે, 20નગરથી ફતેપુરાનો 9 કિલોમીટરનો રસ્તો બનાવ્યો, ગામમાં 2 નાળાઓ પણ બનાવવામાં આવ્યા. હવે ખુદ ગામના સરપંચ પોતાના ગામને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. અમે જ્યારે ગામના સરપંચનો સંપર્ક કર્યો તો સરપંચે પણ પોતાની વેદના ઠાલવી. સરપંચે ભારે હૈયે જણાવ્યું કે સાંસદશ્રીએ દત્તક લીધા બાદ ગામનો કોઈ જ વિકાસ થયો નથી. ગામના સરપંચે તો ત્યાં સુધી કીધું કે બીજી ગ્રાન્ટોમાં થયેલા કામો પણ સાંસદ પોતે કરેલા કામો તરીકે ગણાવી રહ્યા છે. ગામમાં થોડા કામો કરવામાં આવ્યા છે પરંતુ મોટા ભાગના કામો હજુ બાકી છે. સરપંચનું કહેવું છે કે ગામને દત્તક લીધા બાદ સાંસદ સાહેબ એક વખત પણ ગામની દરકાર લેવા પહોંચ્યા નથી. ગામમાં તો એટલો બધો કોઈ વિકાસ થયો નહીં, અમુક ગામ થયા હોય, અમુક હજુ ઘણા બાકી જ છે, અને અમુક ગામે કોઈ થયા બીજા બતાવ્યા નહીં, એવું થયું હોય. બોર્ડ મેં તો ઘણા કામ બતાવ્યા ભાઈ, પણ મને હજુ ગામમાં કામ થયા નથી. અને મારા ગામની અંદર ફતેપુર ગામની અંદર જે પ્રધાનમંત્રી યોજના મંડળનું જે ગામ આવે એમાં જે ગરીબને મકાન મળે એ તાલુકાની અંદર તપાસ કરતા એમને એમ કીધું કે તમારા ગામનું ડિલીટ મારી દીધેલી છે, એ તમને કોઈ મળે એમ નહીં, તમારા ગામે આપ્યા લાયક નથી, એ કોઈ જોબ આપતા નહીં અધિકારીઓ. આદર્શ ગામની આદર્શ સ્થિતિ શોધતા શોધતા અમને આદર્શ ગામનું બોર્ડ મળી આવ્યો. ગામનું બોર્ડ જે સ્થિતિમાં હતું તેના પરથી જ ગામની સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરાએ ફતેપુરા ગામને જે દત્તક લીધું તેની પડતાલ કરી રહ્યા હતા. આદર્શ ગામ કયા પ્રકારનું છે તેની તપાસ કરી રહ્યા હતા. મહામહેનત પછી આદર્શ ગામ તો ન મળ્યું, પરંતુ અનેક મુશ્કેલી અને શોધખોળ પછી આદર્શ ગામનું જે બોર્ડ છે તે જરૂરથી મળી ચૂક્યું છે અમને. અને ખાસ જે સ્થિતિની અંદર આ આદર્શ ગામનું બોર્ડ છે, જે કન્ડિશન છે, તેનાથી જ અંદાજ લગાવી શકાય કે આદર્શ ગામ
ક્યાં પ્રકારનું હશે અને તે જ સ્થિતિ આદર્શ ગામની પણ છે. જાડી ઝાંખડાની વચ્ચે સાંસદે દત્તક લીધેલ આ આદર્શ ગામ અત્યારે છુપાઈ ગયું છે, જેની અંદર આદર્શ ગામની વાત કરવામાં આવી છે. દત્તક લીધા પછી શું શું ગામની અંદર સુવિધા વધી તે પ્રકારની વાત કરવામાં આવી છે. એક ઓળખ ગણાતી હોય છે આદર્શ ગામ જે સાંસદે દત્તક લીધું હોય ત્યાં, અને ખાસ આ ઓળખ જ અત્યારે આ જાડી ઝાંખડાની અંદર છુપાઈને બેઠી છે. તો સવાલ ઉઠી રહ્યા છે કે સ્થિતિ આદર્શ ગામના બોર્ડની આ પ્રકારની છે તો પછી આદર્શ ગામ ક્યાં પ્રકારનું હશે? કચ્છના નાના રણ તરીકે ઓળખાતો સુરેન્દ્રનગરનો આ વિસ્તાર ઉનાળામાં 45 ડિગ્રી ઉપરનું તાપમાન, ધોમધખતા તાપમાં પતરાની છત, ઝૂંપડામાં રહેવા મજબૂર બનેલા લોકો. આ લોકોએ આવાસ યોજના કે મકાન સહાય માટે અનેક વખત રજૂઆત કરી છે, જો કે તેમ છતાં હજી સુધી સહાય નથી મળી. કેટલા વર્ષો થઈ ગયા મકાન આવ્યા નથી. કોઈ ગામને ગમે કર્યું હોય, અમે કેટલાય વર્ષ સુધી આટલા 10 થી 12 વર્ષ ત્યાં રહી, પણ કોઈ મકાન મળતા નથી. રજૂઆત કરી હતી પણ ડિલીટ મળી ત્યાં. આ ઝોંપડાની મુશ્કેલી સાહેબ, અને ઝોંપડાની મુશ્કેલી કોઈ સહાય મળી નથી અમને. અને સાપરાવાળા મકાનમાં રહીએ છીએ, અને કોઈ આવા ઝોંપડા તો મળ્યા નથી અમને જોઈ. હા, પહેલો તો પ્રથમ પાણી ચોમાહાનું કેળકે અમારું પાણી જ ભરાય, અને છોકરાને નેહાર જવું તો શીખ જાય. અને બીજી પ્રથમ લાઇટની કંઈ સગવડ નહીં, ઘરની સગવડ પતરામ રહી, તાપનો ઓનારાનો અત્યારે રહેવાતું નહીં, લાઇટ વગર શીખ રહેવાનું. બીજું તો શું મકાન કંઈક સહાય કંઈ મળી નહીં. આદર્શ ગામમાં લાઇટો નાખવામાં આવી છે કે જેથી ગામનો અંધારપટ દૂર કરી શકાય, પરંતુ ગામની આ લાઇટો ચલાવી શકાય તેવી ગ્રામ પંચાયતની આર્થિક સ્થિતિ નથી, માટે લાઇટોનું ઇલેક્ટ્રિક કનેક્શન કાપવામાં આવ્યું છે, જેથી આદર્શ ગામમાં લાઇટો હોવા છતાં પણ રાત્રિના સમયે અંધારપટ છવાઈ જાય છે. સાંસદે દત્તક લીધેલ આદર્શ ગામ આર્થિક સંક્રમણ અનુભવે છે, તેનું કારણ એ છે કે ગામની અંદર આવેલી જે સ્ટ્રીટ લાઇટ છે તે દરેક જે થાંભલો છે, જે પિલોર છે, ત્યાં સ્ટ્રીટ લાઇટ આવેલી છે, પણ તેનું જે કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યું છે, કારણ કે પંચાયતનું પોતાનું સ્વભંડોળ નથી અને આ લાઇટ બિલ પંચાયત ભરે તે પ્રકારની સ્થિતિ નથી. આદર્શ ગામની વાત છે ત્યારે આદર્શ ગામ અત્યારે આર્થિક સંક્રમણની અંદર છે કે જેના હેઠળ તેમને પોતાના સ્ટ્રીટ લાઇટ માટેનું જે ભાડું છે તે ભરવાના પણ જે પૈસા કે નાણાં નથી, જેના કારણે આદર્શ ગામ રાત્રિની સ્થિતિની અંદર અંધકારમય હોય છે, લોકોને બહાર નીકળવું મુશ્કેલ બને છે. ખાસ કરી જ્યારે પણ ગામની લોકો, મહિલાઓ ખાસ ગામની અંદર જ્યારે રાત્રે બહાર નીકળવાની કોશિશ કરે છે ત્યારે ખાસ મુશ્કેલીનો સામનો તેમને કરવો પડે છે. અને ખાસ આદર્શ ગામની વાત થાય છે ત્યારે આદર્શ ગામની પરિકલ્પના તો એ પ્રકારની હોય કે ઉજળું ગામ, એના બદલે ગામ રાત્રિની અંદર અંધકારમય જોવા મળે છે. તેનું કારણ એ છે કે ગામની અંદર આવેલી જે સ્ટ્રીટ લાઇટ તો છે, પણ તેને નિભાવવા માટેનો જે ખર્ચ છે તે ગ્રામ પંચાયત પાસે નથી. તો સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરાએ દત્તક લીધેલા ગામ ફતેપુરાની સ્થિતિ તો આપણે જોઈ, હવે એક એવા ગામની વાત કરીશું જે ગામને કોઈ દત્તક તો નથી લીધું પરંતુ ફતેપુરથી તદ્દન ઉલટી સ્થિતિ ધરાવે છે. એટલે એક આદર્શ ગામમાં જરૂરી સંપૂર્ણ સુવિધાઓ ધરાવે છે આ ગામ, પરંતુ એ પહેલાં લઈએ એક નાનકડો બ્રેક. વિરામમાં સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆત આદર્શ ગામમાં. ત્યારે સાંસદે દત્તક લીધેલા ફતેપુરા ગામની સ્થિતિ જાણ્યા બાદ હવે અમે આપને એક એવું ગામ બતાવવા જઈ રહ્યા છીએ જે ગામને કોઈએ દત્તક નથી લીધું પરંતુ પોતાની મેળે જજુમીને આ ગામે પોતાનો આગવો વિકાસ કર્યો છે. સાંસદે દત્તક લીધેલ ફતેપુર ગામની સ્થિતિ અને તસવીર જોયા બાદ અમે આપને લઈને આવ્યા છીએ પાંદરી ગામમાં, કે જે ગામ કોઈએ દત્તક નથી લીધું છતાં પણ પોતાની મેળે ગામે વિકાસ સાધ્યો છે. આવો ગામની સફર કરાવીએ અને બતાવીએ કે કઈ રીતે આદર્શ ગામ પોતાની મેળે પણ બની શકે છે. ટીવી સ્ક્રીન પર આપને દેખાઈ રહેલા આ દ્રશ્યો છે લીંબડીથી 5 કિલોમીટર દૂર આવેલા પાંદડી ગામના.
2-2.5 હજારની વસ્તી ધરાવતા પાંદડી ગામની કેટલીક ખાસિયતો છે, જેને કારણે પાંદડી ગામ બીજા ગામો કરતા અલગ તરી આવે છે. ગામની મુખ્ય ખાસિયત એ છે કે ગામના દરેક ઘરોમાં પાણીના ભૂગર્ભ ટાંકાઓ છે. ગામ લોકો જણાવી રહ્યા છે કે આજથી 2 દાયકા પહેલા ગામમાં પાણીની ખૂબ જ તંગી હતી, જેથી તે વખતે પૂરા ગામમાં જળસંચય માટે લોક ભાગીદારીથી પાણીના ભૂગર્ભ ટાંકાઓ બનાવવામાં આવ્યા છે, જેના કારણે જ આજે ગામના 90% ઘરોમાં પાણીના ટાંકાઓ આવેલા છે. તે ઉપરાંત ગામમાં શાળાઓ, રસ્તાઓ, અન્ય સુવિધાઓ તો છે જ. અમારે પાણીના ટાંકા 90 સાલથી 2001 સુધી પાણીની મોટી મોટી તકલીફ હતી. અહીંથી અમે 2 કિલોમીટર દૂર વીરડે કે રેલે વાય છે ત્યાં પાણી જતા, અને સાયકલ ઉપર, આખા ગામને સાયકલ ઉપર જ પાણી લાવવાની પ્રથા હતી. અને પછી 1995 સાલમાં બનાવ્યા તે ટાંકાની શરૂઆત મેં કરી ગામમાં. પછી ગામમાં અંદાજે 5% પોતાના થયેલા, અને પછી 1997 સાલમાં યાનરડે ફાઉન્ડેશન એમના તરફથી સુવિધા આવી, 2500 ઈંટું આપે એટલે આપણને ટાંકા બનાવી દેતા. તે એમાં અમારે 80 ટાંકા બન્યા, અને બાકી પાછા વ્યક્તિ રહ્યા ને એમાં પાછા ફરી કથી સુવિધા આવી, અને એમાંથી નહીં પાછા અમારે 90 ટાંકા, એટલે અમારા ગામમાં અંદાજે અત્યારે 190-200 ટાંકા છે. પાંદડી ગામની સુવિધાઓ પર એક નજર કરીએ તો ઘરે ઘરે ગેસ કનેક્શન અને નળ કનેક્શન છે, દરેક ઘરમાં પાણીના ભૂગર્ભ ટાંકાઓ, આખા ગામમાં RCC રોડની સુવિધા, 100% શૌચાલયયુક્ત ગામ. ગામને મળી ચૂક્યો છે આદર્શ ગામનો એવોર્ડ. ઘરે ઘરે 100 કૂવા છે, જેથી ગટરના પાણીનો નિકાલ થાય છે. પૂરા ગામમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા છે. ગામમાં સુંદર મંદિર અને હરવા ફરવાના સ્થળો છે. ગામના વિકાસ અને ગામની સુવિધાઓ વિશે ગામના માજી સરપંચ અને ગામના તલાટી મંત્રી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. 10-10 હજાર લીટર 182 ટાંકા છે. ગેસ કનેક્શન, ઘરે ઘરે ગેસ કનેક્શન છે, ને રોડ રસ્તા કમ્પ્લીટ છે, પાણીની ટાંકી છે, ઘરે ઘરે નળ કનેક્શન છે. આ ગામમાં દરેક જગ્યાએ CC રોડ આવેલા છે, LED લાઇટ નાખેલી છે, અને ઘરે ઘરે ગેસ કનેક્શન છે, અને પાણીના ટાંકા આવેલા છે, અને કોઈ પણ ગામમાં કોઈ પણ ઝઘડા નથી, અને એકદમ શાંત ગામ છે. અનેક ગામોમાં હજુ પણ ગેસના બાટલાઓ પણ પહોંચી શક્યા નથી. તેવામાં ગામમાં ઘરે ઘરે ગેસ કનેક્શન હોય તેવી કલ્પના કરવી જ મુશ્કેલ છે. તેમને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ આ શક્ય છે પાંદડી ગામમાં, જ્યાં ઘરે ઘરે ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ છે. એમ કે બાટલા એમાં હતા, એ કહેતા બાટલા કહેતા આમાં અમને સસ્તું પડે છે અને સારું પડે છે. એટલે રસોઈ બસોઈ બનાવવામાં એમ કે ઓલામાં તો ભલે કે આપણે ગેસ બાટલો જ્યો હોય તો પ્રાઇમસ ઉપર તો આપણે કરવું પડે ને, અને આ એમ કે સદા માટે રહ્યા તો ખરું ને. પાંદડી ગામની વાત છે ત્યારે ખાસ આ ગામના એક રસોડામાં, કિચનમાં અમે છીએ ને. ખાસ શહેરોમાં તો ગેસ કનેક્શન ઘર ઘર સુધી પહોંચ્યા છે, પણ આ ગામ કે જે લીંબડીથી 5 કિલોમીટર દૂર આવેલું છે ત્યાં ગેસ કનેક્શન છે, ને લગભગ મોટા ભાગના 1/2 કરતાં વધુ ઘરો એવા છે કે જેમને પોતાનું ગેસ કનેક્શન જે છે તે લીધું છે. ખાસ વાત થતી હોય છે જ્યારે આદર્શ ગામની, તો ધુવાડા મુક્ત ગામ બને તે માટે પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજના પણ છે, ત્યારે ખાસ પાદડી ગામ એવું છે કે ત્યાં ગેસ કનેક્શન મોટા ભાગના જે ઘરો છે ત્યાં પહોંચ્યું છે, ને તેના દ્વારા બહેનો રસોઈ બનાવે છે. સાંસદ દેવજી ફતેપુરાએ દત્તક લીધેલું ફતેપુરા ગામ, અને કોઈએ ન દત્તક લીધેલું પાંદડી ગામ. આપણે બંને ગામોની સ્થિતિ જોઈ, પણ સાંસદ સાહેબ દત્તક ગામને પાંદડી જેવું બનાવી શક્યા નથી, અને કોઈએ દત્તક ન લીધું હોવા છતાં પાંદડી ગામ અવિકસિત નથી રહ્યું. નિકુંજ જાની, ABP અસ્મિતા. વધુ કેટલાક આદર્શ ગામોની વાત આગળ કરીશું આ એપિસોડમાં. આટલું જ, આપ જોતા રહો ABP અસ્મિતા.